આ આરતી મહેતા જોડાઈ ગયા છે ગ્લોબલ માર્કેટની અપડેટ સાથે. આરતી, જણાવો શું ખાસ આજે ફોકસમાં રાખવાનું છે ગ્લોબલ બજારના પર્સ્પેક્ટિવથી? જી, ગુડ મોર્નિંગ નીરજ. અને ગ્લોબલ બજારની વાત કરીએ તો સંકેતો આપણને થોડા એવા મિશ્ર રહેતા દેખા રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ તો થોડી ઘણી રિકવરી આપણને જોવા મળતી દેખાઈ હતી. જુઓ, S&P 500 અને નાસ્ડેકમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો, પણ ડાઓ થોડું ઘણું આપણને જે દબાણ છે ત્યાં આપણને બનતું દેખાયું હતું. ફેડ ચેરમેનના નિવેદન બાદ જે રિકવરી છે તે આપણને યુએસ માર્કેટમાં આવતી દેખાઈ રહી છે, અને જે યુએસના PMIના ડેટા આવ્યા છે તે પણ બજારને થોડા ઘણા સપોર્ટ રહેતા દેખાયા છે. સાથે જ બીજી બાજુ જે ચિંતા બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને કમોડિટીની જે માંગ વધી રહી છે તેને કારણે ચિંતા બનતી દેખાઈ રહી છે, અને ડોલર જે નબળો થઈ રહ્યો છે તેના કારણે પણ એક સેન્ટિમેન્ટ જે છે યુએસ માર્કેટમાં થોડા ચિંતાજનક બનતા દેખાઈ રહ્યા છે. પણ જેરોમ પોવેલ જે છે તેમણે શું કહ્યું અને તેમની નિવેદન બાદ જે રિકવરી આવી છે તો તેમના નિવેદન પર એક નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે મોંઘવારી દર જે છે 2% પર લાવવા માટે તેઓ પ્રતિબદ્ધ છે, અને દર ઘટાડવા પહેલાં મોંઘવારીમાં ઘટાડો આવવો ઘણો જરૂરી છે તે તેઓ કહી રહ્યા છે. અને સાથે જ દર ઘટાડવા માટે કોઈ ઉતાવળ અત્યારે નથી કરી રહ્યા, આંકડા ઉપર નજર રાખી રહ્યા છે. મોંઘવારીના આંકડા ઉપર નજર બનેલી છે ફેડની, અને આંકડાઓ જેમ જેમ ઘટશે તેમ તેમ યુએસ દર જે છે તેમાં આપણને ઘટાડો જોવા મળશે. આ વર્ષે દર ઘટશે તેવું તેમણે કહ્યું છે, પણ ક્યારે ઘટશે તે કહેવું મુશ્કેલ છે. તો આ એક નિવેદન આવ્યું છે, એટલે વ્યાજદરમાં ઘટાડો જે આ વર્ષે થશે તેવું ફેડ તરફથી નિવેદન આવતું દેખાયું છે, પણ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. તો એક રાહતના સમાચાર ફેડ તરફથી આવતા દેખાયા છે, તેને કારણે સેન્ટિમેન્ટ યુએસ માર્કેટના આપણને સુધરતા દેખાયા છે. જોબની વાત કરી લઈએ તો ત્યાં એક પરિસ્થિતિ આપણને અમેરિકામાં ખાસ કરીને સુધરતી બનતી દેખાઈ રહી છે, કારણ કે બજારના અનુમાનથી વધારે યુએસમાં જોબ જે છે નોકરીઓ છે તે આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે. માર્ચ મહિનાની વાત કરીએ તો 1.84 લાખ નોકરીઓ જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે, અને 8 મહિનામાં સૌથી વધારે આ જે જોબનો ડેટા છે યુએસ જોબ્સ ડેટા તેમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. આપણે એક નજર ડેટા પર કરી લઈએ કે અત્યાર સુધીમાં અમેરિકામાં કેટલી નોકરીઓ વધી છે. તો જો ઓક્ટોબર 23ની વાત કરીએ તો 1.11 લાખ પર આ આંકડો હતો, તે વધી અને માર્ચમાં 24માં 1.84 લાખ પર આપણને આ આંકડો પહોંચતો દેખાયો છે. તો યુએસ જોબમાં જે રીતે વધારો થઈ રહ્યો છે પરિસ્થિતિ થોડી ઘણી સુધરતી લાગી રહી છે. PMI ડેટાની પણ એવી જ સપોર્ટિવ સ્થિતિ છે, કારણ કે યુએસ સર્વિસ PMIની વાત કરીએ તો જુઓ અંકમાં ઓક્ટોબર 2023માં 51.8 પોઈન્ટ્સ હતી, જ્યાંથી PMI વધી અને 51.4 પર આપણને પહોંચતી દેખાઈ રહી છે. તો આ એક PMIના ડેટા પણ છે તે પણ ખાસ સપોર્ટિવ રહેતા દેખાયા છે યુએસ PMIના ડેટા. એશિયન બજારોની વાત કરી લઈએ તો અહીંયા મોટાભાગની એશિયન માર્કેટમાં એક મજબૂતી સાથેનો કારોબાર આપણને બનતો દેખાયો હતો. જુઓ, નિકેમાં પોઝિટિવિટી છે, પણ શેંઘાઈ અને હેંગસેંગમાં એક નરમાશ સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો કોસ્પી અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.5% વધારાની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. તાઇવાન ઇન્ડેક્સ થોડું ઘણું નરમાશ બતાવી રહ્યું છે. તો આ એક મિશ્ર સંકેતો એશિયન માર્કેટ તરફથી. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં 60 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી હતી, અત્યારે જુઓ 58 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી બનતી દેખાઈ રહી છે. 22,600ના લેવલ્સ અત્યારે ઇન્ડિકેશન આપી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી. તો આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય ગેપઅપ અને પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે મળતા દેખાઈ રહ્યા છે.